ખબર છે, કોઈ મા બાપ ને એમ થાય કે મારા છોકરાને ફોરેન ભણવા મોકલવો છે અને કઈ ખબર નથી કે પૈસા કેવી રીતે એનું એરેન્જમેન્ટ કરવી, એ પણ એ ભરતભાઈ તમને સલાહ આપશે. અને સાગર અમેરિકાથી પણ હમણાં જેમ કમલેશભાઈએ વિડીયો કોન્ફરન્સથી આપ્યું એવી રીતે જરૂર આપશે એવી આશા. વિશાખા ભૂપેન્દ્ર શિવરામ દરજી ડુંગરી, એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, વિશાખા. વિશાખા હમણાં એન્જિનિયરિંગ પ્લેસમેન્ટ થયું અને એની સાથે એને પોતાનો બિઝનેસ પણ કરે છે જે ઈ કોમર્સમાં, અને એમાં સારું એવું નામ ધરાવે છે. વિશાખા જે એને આર્ટિકલ, એની એક બુકમાં પણ આર્ટિકલ આવ્યો હતો જે અત્યારે બતાવું છું, કે તુલિપ મેગેઝિનમાં એનો આર્ટિકલ છે. એને ઈ કોમર્સનો બિઝનેસ કર્યો છે, એના ફોટા સાથે છે. એને ઓક્ટોબરનો મેગેઝિનમાં આવ્યો હતો ફોટો. એટલે એને કેટલો ઇન્ટરેસ્ટ છે કે એન્જિનિયરિંગ થયા પછી એના પપ્પા મમ્મી પપ્પાને બહારગામ ફરવા મોકલ્યા, પ્લેનની ટિકિટ કઢાવી લીધી અને કે નહીં હું મમ્મી પપ્પાને પહેલાં બહારગામ ફરવા યાત્રા કરાવું, આવા વિચારોથી. અને વિશાખા વિશે હું જો ના બહુ ન કહું તો એ 8મા 9મા ધોરણમાં આવતી હતી મારા ઘરે કે મારે ભણવું છે, અને ભૂપેન્દ્રભાઈ એમના પપ્પા કે છોકરીઓને ભણાવીને કદાચ આટલો ખર્ચો કરીને કેવી રીતે થશે, બહુ ખર્ચો થાય છે 6 લાખ. પરંતુ એમને ઈચ્છા થઈ કે નહીં ચલો હવે ભણાવીએ, અને વિશાખા કે નહીં મારે ભણવું જ છે. એટલે અત્યારે એન્જિનિયરિંગ કર્યા પછી હમણાં 30 તારીખે ઇન્ફોસિસમાં એનું પ્લેસમેન્ટ થઈ ગયું છે, જવાની છે. બહુ ઈડર દરજી સમાજ માટે આપણે કેરવણી મંડળ બહુ એનો ગૌરવ લે છે. વિશાખા બે શબ્દો કે હું આશા રાખું. અત્યારે હું આ જે જગ્યા પર ઉભી છું એ આ 3 જણ જે મારી બાજુમાં રાઈટ હેન્ડ સાઈડમાં ઉભા છે, મારા મમ્મી, મારા પપ્પા અને સુરેશ મામા. સૌથી પહેલા આપણે બધા જ અહીંયા ભેગા થઈએ છે. અગર એ ઇન્સાન એક વર્ષ સુધી સોચીને કે બીજું સંમેલનમાં શું સારું કરવું છે ન વિચારત, તો આપણે આટલા બધા ભેગા નથી થવાના. તો હવે આપણે આ એમનું જે પણ એમને કરી છે આપણી આગળ જઈને આપણે બધું એનું ઇન્સ્પિરેશન લઈને આઈ હોપ કે હર વર્ષે આનાથી પણ સારું સંમેલન થાય અને બધાને આવી રીતે વાતચીત કરવા મળે, કોણ શું કરે છે એ કરવા મળે, એની જ અપેક્ષા રાખું છું. થેન્ક યુ. ભૂપેન્દ્રભાઈને કઈ બે શબ્દ કહેવા છે?